ટોક શોમાં તો વિષય પર બોલવું પડે. એટલે રોનકભાઈએ મને પૂછ્યું કે જો તમને બોલાવીએ તો છે, પણ આ કાજલબેન કે જયભાઈની જેમ કોઈ એક સબ્જેક્ટ પર બોલવાનું ફાવશે? મેં કીધું યાર મને સબ્જેક્ટ વગર પણ બોલવાનું ફાવે છે, અને તમે આપો સબ્જેક્ટ, પણ જેમ પંજાબી હોટલમાં તમે ઓર્ડર ગમે તે આપો પણ સબ્જી સરખી જ આવે, એમ મને વિષય ગમે તે આપશો પણ હું તો મને જે આવડે એ જ બોલવાનો છું. ને આમ પણ છે ને, મહાન વક્તાઓ જે હોય છે એ મહાન ઋષિઓ જેવા હોય છે. વિરલભાઈ, મહાન વક્તાઓ છે મહાન ઋષિઓ જેવા હોય છે. આપણી સંસ્કૃતિમાં મહાન ઋષિ એને માનવામાં આવે છે કે જેની આજુબાજુ અપ્સરા વિહરતી હોય, છતાં પણ એ અપ્સરાને ટચ કર્યા વગર તપ પૂરું કરે. એ રીતે જે સબ્જેક્ટને ટચ કર્યા વગર સ્પીચ પૂરી કરે, તો આ બંનેની સાથે બોલવાનું એટલે હું જરા નર્વસ હતો. વિરલભાઈ, જ્યારે જ્યારે હું નર્વસ થાઉં છું ત્યારે ત્યારે હું નારીવસ થાઉં છું, એટલે કે મારા પત્નીની સલાહ લઉં છું, મારા જ પત્નીની સલાહ લઉં છું. તો એટલે આ કહેવું પડે. એમાં ઘણી વાર આમ હું કહું ઓડિયન્સની સામે જોઈને કે આજે તો બધા પત્ની સાથે આવ્યા છે અને મોટેભાગના તો પોતાની પત્ની સાથે આવ્યા છે, એટલે મારી પત્નીની સલાહ લઉં છું. મેં આવતા પહેલાં પૂછ્યું, મેં કે શું કરું, ટિપ્સ લીધી કે શું બોલવું જોઈએ મારે. તો મારી વાઇફે મને કહ્યું ગીવ યોર 100%. એ મને મોટિવેટ કરવા માટે કાયમ એવું જ કે ગીવ યોર 100%. કશે પણ જાઉં મને કે ગીવ યોર. એકવાર હું બ્લડ ડોનેટ કરવા જતો હતો કે ગીવ યોર 100%. આમ તો જો કે પરણેલો માણસ જો રક્તદાન કરી શકે, એટલું બચ્યું હોય. જીવનમાં માણસ ઘણું બધું એવું કરતો હોય છે કે જેના પર કવિતા ના થાય, ઉપદેશ ના થાય, માત્ર ટૂચકા જ થાય, માત્ર હ્યુમર જ થાય સાહેબ. એટલે હ્યુમરનો આ રોલ છે. ચાર પંક્તિ સંભળાવીશ કે બહુ ઓછા દિલમાં વસી જાય છે, બહુ ઓછા દિલમાં વસી જાય છે, મગજમાં જ સીધા ધસી જાય છે. ગમે એટલી કાળજી રાખો તોય જગત જ્ઞાન તંતુ ઘસી જાય છે. આ જીવતર છે એવું કે ગંભીર રહેશો તો જલ્દી જ ભેજું ખસી જાય છે. અહીં મોક્ષ પામે છે જીવતે જીવત, બધી વાત પર જે હસી જાય છે.